બાળકો, આજે આપણે ગુજરાતી વિષયમાં શબ્દ લેખન કરીશું. શબ્દ લેખન એટલે અહીંયા જે શબ્દો આપેલા છે એ જોઈને આપણે અહીંયા બાજુમાં શબ્દ લખવાના છે. જુઓ, પહેલો શબ્દ કયો લખેલો છે? ઘર, ઘર. અહીંયા જે ડોટ આપેલા છે આપણે આ ડોટ ઉપર લખીશું. ઘર, ઘર. હવે આપણે ડોટ વગર કેવી રીતે લખાય એ પણ જોઈએ. ઘર. હવે બીજો શબ્દ જોઈએ, ખલ, ખલ. તો આપણે ડોટ ઉપર ધીમે ધીમે પેન્સિલ ફેરવવાની છે, ડોટની બહાર લખવાનું નથી. ખલ, આવી રીતે બોલતા જવાનું અને લખતા જવાનું. ખલ. એની આગળ કયો શબ્દ આપેલો છે? સઢ, સઢ. સ ઢ, સઢ. સ ઢ, સઢ. આ કયો શબ્દ લખેલો છે? કપ, કપ. 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 નળ, નળ. હવે નીચે જુઓ શું લખેલું છે. ચિત્ર જોઈ શબ્દ લખો. અહીંયા જે ચિત્ર આપેલા છે એના શબ્દો આપણે ઉપર આ કૌંસમાં આપેલા શબ્દોમાંથી શોધીને લખવાના છે. જુઓ, આ શેનું ચિત્ર આપેલું છે? ઘર. તો આપણે અહીંયા જોવાનું કે ઘર ક્યાં લખેલું છે. આ રહ્યું, પહેલાં જ લખેલું છે. તો આપણે અહીંયા શું લખવાનું છે? ઘર, ઘર. આ શેનું ચિત્ર આપેલું છે? ખલનું. તો ખલ ક્યાં લખ્યો છે? આ રહ્યો. ખલ. આ શેનું ચિત્ર આપેલું છે? નળ, નળ. નળ. આ શેનું ચિત્ર આપેલું છે? બસ, બસ. એવી રીતે નીચે પણ કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે ચિત્ર પ્રમાણે લખવાના છે. જુઓ, આ શેનું ચિત્ર આપેલું છે? ફળનું. તો આપણે અહીંયા શું લખવાનું? ફળ, ફળ. આ શેનું ચિત્ર આપેલું છે? વડનું. તો અહીંયા આપણે શું લખીશું? વડ. આ શેનું ચિત્ર આપેલું છે? પગ. તો આપણે અહીંયા શું લખવાનું? પગ. આ શેનું ચિત્ર આપેલું છે? નવ. તો આપણે અહીંયા શું લખીશું? નવ. આવી રીતે તમારે પણ આ શબ્દ લેખનનું પેજ ઘરે કમ્પ્લીટ કરવાનું છે. બાય.